સુરત જિલ્લાના બારડોલી ખાતે આજે નવી કોવિડ 19 કેર શરૂઆત કરવામાં આવી હતી. બારડોલી લીમડા ચોક સ્થિત સત્યાગ્રહ હોસ્પિટલમાં કેર શરૂ કરાયું છે. જોકે ઉદઘાટન પ્રસંગે આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ અધ્યક્ષને આમંત્રણ નહીં આપતા હોબાળો કર્યો હતો. સુરત શહેરની સાથે ગ્રામ્યમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને જિલ્લાના 9 તાલુકા પૈકી બારડોલી પણ હોટસ્પોટ બની ચૂક્યો છે. ત્યારે 250થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે હવે જિલ્લામાં અન્ય કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે તંત્ર કામે લાગ્યું છે અને બારડોલીના સત્યાગ્રહ હોસ્પિટલમાં ગ્રામ્ય વિસ્તાર માટે કેર બનાવવામાં આવ્યો છે, જેનું આજે ઉદઘાટન હતું. જોકે સ્થાનિક આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી બહાર આવતા આ વિવાદ સર્જાયો હતો. વિવાદ એ હતો કે કાર્યક્રમમાં ખુદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના અધ્યક્ષ કિશોર પાનવાલાને આમંત્રણ આપવા આવ્યું ન હતું, જેથી કિશોર પાનવાલા હોસ્પિટલ પહોંચ્યા હતા. કેબિનેટ મંત્રીની હાજરીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો. ગત 2 દિવસ પહેલા પણ અહીંયા આ કોવિડ સેન્ટર જે બનવા જઈ રહ્યું હતું એની મુલાકાત આવ્યો હતો. ચાલુ કામગીરી જે હતી એને જોઈ હતી. ગઈકાલે માનના ડીડી સાહેબને ફોનથી પૂછપરછ કરતા એમણે જણાવેલું કે આવતીકાલે એનું ઉદઘાટન છે, પણ હાલ અહીંના લોકલ વહીવટતંત્રએ મને કોઈ જાણકારી આપી નહીં હતી. મને જાણકારી મળતા હું અહીંયા સ્થળ પર આવ્યો અને અધિકારીઓ સાથે મેં ચર્ચા કરી. કયા બાબતની ચકમક હતી? શા માટે આપનો ઇન્વિટેશન નહીં આપવામાં આવ્યું? કેમ બોલાવવાનું? એ હવે વહીવટીતંત્રને હું પાછળથી પૂછીશ અને એનો ખુલાસો પૂછીશ ત્યારે મને ખબર પડશે. પણ મને ન બોલાવવામાં આવ્યો એક નગ્ન સત્ય છે. ખાસ કરીને કિશોરભાઈ એક વાત એવી છે કે જો આપને નહીં બોલાવવામાં આવે તો આપને એવું નહીં લાગતું કે આપણા તમને આપણું જે ભગવો છે એની કોઈ મહત્વકાંક્ષા નથી? અને એવું લાગે કે કોઈ ચોક્કસ કારણોસર એ લોકો મને એવોઇડ કરી રહ્યા છે. હવે કેમ? એ સંશોધનનો વિષય છે કે તમારે શોધવું પડશે. કેમ? હું શોધીશ, પણ શોધીશ જરૂર. સુરેશ રાઠોડનો રિપોર્ટ, બારડોલી.